આવે છે કે લોકશાહી હવે રાજશાહી માં આપણે શું કરે છે કે જે પણ જિંદગીના કોણ લે છે તેના છે રાજા હોય કે રાણી હોય તે કહેવામાં આવે છે અને લોકશાહી માં બે પ્રકાર છે કે અધ્યક્ષાત્મક સરકાર અને બીજો આવે છે કે સંસદીય સરકાર એટલે કે આમાં આવશે જે પ્રમુખનિષ્ઠ તો તેના પર બે પ્રકાર છે એક આવે છે એકતંત્રી સરકાર અને બીજું જે આવે છે કે સંઘીય સરકાર પછી આ છે સંસદીય સરકારનો બે પ્રકાર છે એકાત્મક સરકાર અને સંઘીય સરકાર પછી આવે છે કે જો તમારે ત્યાં શાળા પંચાયતની ચૂંટણી થતી હશે તે જ રીતે તમારા વર્ગમાં જે મોનિટરો તેની પણ ચૂંટણી થતી હશે ક્યારેક તમારા ક્લાસમાં કોઈ એક વિદ્યાર્થીને સીધી પસંદગી કરી અને મોનિટર બનાવવામાં આવે અને મોનિટર ચૂંટણી ન થાય જેથી વર્ગમાં મોનિટર બનવા માંગતા બીજા વિદ્યાર્થીઓની તક મળતી નથી જેથી તેઓ નારાજગી વ્યક્ત કરે છે જો માની લો આપણા જે ક્લાસમાં જેટલા પણ બાળકો હોય ધારો કે શિક્ષક એને કોઈ પણ એક બાળકને ડાયરેક્ટ કહી દે કે આ મોનિટર બની જાય તો બીજા જે બાળકો તેને પણ કદાચ દુઃખ લાગી શકે ને કારણ કે તેને પણ મોનિટર બનવું હોય છે તેના દ્વારા શું કરવામાં આવે છે કે જે બધા જ પ્રકારના જે લોકો હોય ધારો કે બધા જ વર્ગમાં જેટલા પણ વિદ્યાર્થી હોય તેને શું કહેવામાં આવે છે કે બધા ચૂંટણી એટલે કે મત આપે અને તેના જે પસંદગીનો હોય તેને જ ક્લાસનું મોનિટર બનાવે પછી આવે છે કે શાળા પંચાયતની જે લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિઓ ચૂંટાય છે ચૂંટણીમાં ચૂંટાયેલા જે બહુમતી ધરાવતા પક્ષના નેતાને પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન કહેવામાં આવે છે ચૂંટણીમાં જે ચૂંટાયેલા બહુમતી ધરાવતા જે પક્ષ હોય તેના જે નેતાને શું કહેવામાં આવે છે તો વડાપ્રધાન અથવા તો પ્રધાનમંત્રી કહેવામાં આવે છે વડાપ્રધાન જે જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંસદ સભ્યો હોય તેના માટે જ તેની પસંદગી કરવામાં આવે છે તેઓનું જે પ્રધાનમંડળ છે અને જે જુદા જુદા ખાતા હોય તેની સોંપણી પણ કરવામાં આવે છે પછી આવે છે કેવી રીતે જે બને છે સંસદ હવે આ જે સંસદ છે તે કેવી રીતે બને છે તે આપણે જોઈએ ભારતીય સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે ભારતમાં જે છે સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે સંસદ છે એક પ્રકારની જે સંસ્થા એટલે કે સર્વોચ્ચ સંસ્થા છે ભારતની સંસદ છે રાષ્ટ્રપતિ અને બે ગૃહો એટલે કે જે લોકસભા અને રાજ્યસભાની બનેલી છે ખાસ યાદ રાખજો જે સંસદ છે એટલા સભાની બનેલી છે આપણી શાસન વ્યવસ્થામાં સંસદ
જાણકારી પ્રાપ્ત કરે છે તેના થકી સંસદ જે કારોબારને નિયંત્રણમાં રાખી શકે છે પ્રશ્નોના માધ્યમથી સરકારે તેની જે ખામીઓ પ્રત્યે ધ્યાન કરે છે જો જો પ્રશ્નોને જવાબ કરે તેના માધ્યમથી તેનામાં જે કઈ કઈ જે ખામી છે તેનું પણ ધ્યાન દોરવામાં આવતું હોય છે આ રીતે સરકારે લોકોના પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારો જાણવાની તક મળે છે આ રીતે શું કરે છે સરકાર કે તેનામાં જે લોકોના જે પ્રતિનિધિઓ છે તેની વિચાર કેવું છે તેના તરફથી પ્રજાના જે વિચાર કેવા છે તે જાણવાની તેઓને તક મળતી હોય છે સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યની મહત્વની જવાબદારી હોય છે જે સંસદ સભ્ય છે તેની મહત્વની જવાબદારી એ પણ હોય છે કે જે સરકાર છે તેમને સવાલ પૂછવા લોકશાહીમાં સારું એવું માટે વિરોધ પક્ષની પણ સૌથી મોટી અને મહત્વની રચનાત્મક ભૂમિકા હોય છે તે સરકારને